નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે દિલ્હી સલ્તનતની સ્વાધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણે આ ચેનલમાં ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠની સ્વાધ્યયન પોથીનું સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો તેમાં જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો તેમાં પેલો પ્રશ્ન છે કુટુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ચાર વિકલ્પ આપેલા છે જવાબમાં આવશે પોલો રમતા ઘોડા પરથી પડી જતા ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે તો તેમાં પણ ચાર વિકલ્પ છે જવાબમાં આવશે ઇલ્તુમ મિશ ત્યારબાદ તેમાં ત્રીજો પ્રશ્ન છે જલપને દિલ્હી સલ્તનત પર શાસક કરેલ વંશની યાદી તૈયાર કરવી છે ગુલામ વંશ પછી કયો વંશ લખે તો સાચી યાદી બનશે તો જવાબમાં આવશે ખલજી વંશ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતા તો જવાબમાં આવશે ઇબન બતુતા પાંચમો પ્રશ્ન છે દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો તો જવાબમાં આવશે બહલો લોદી છઠ્ઠો પ્રશ્ન છે તમે અજમેરમાં કુતુબુદ્દીન એબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો તો જવાબમાં આવશે ઢાઈ ડિનકા ઝોપડા ત્યારબાદ સાતમો પ્રશ્ન છે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી તો જવાબમાં આવશે હરિહર રાય અને બુક્કા રાય ત્યારબાદ આઠમો પ્રશ્ન છે આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબમાં આવશે કૃષ્ણદેવ રાય નવમો પ્રશ્ન છે બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગોલમર્ગની બિડર ફેરવી હતી તો જવાબમાં આવશે મોહમ્મદ શાહ ત્રીજો ત્યારબાદ તેમાં દસમો પ્રશ્ન છે નીચે પૈકી કયું સ્થાપત્ય અલ્લાઉદ્દીન ખલજી નિર્મિત નથી તો તેમાં ચાર વિકલ્પ છે જવાબમાં આવશે બડા ગુબ્બજ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તેમાં પેલું છે કુતુબુદ્દીન એબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાય ખાલી જગ્યા ગાદીએ આવ્યું તો જવાબમાં આવશે ઇલ્ટુ તિમશ બીજું છે દિલ્હી સલ્તનતનો ખાલી જગ્યા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો તો જવાબમાં આવશે અલાઉદ્દીન ખલજી ત્રીજું છે ખલજી વંશનો સૌથી મહત્વકાંક્ષી શાસક ખાલી જગ્યા હતો તો જવાબમાં આવશે અલાઉદ્દીન ચોથું છે ફિરોજ શાહ ટુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું તો જવાબમાં આવશે તૈમુર લંગે પાંચમું છે વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા હતો તો જવાબમાં આવશે કૃષ્ણદેવ રાય ત્યારબાદ તેમાં બી છે મને ઓળખો તેમાં પેલું છે હું દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું તો જવાબમાં આવશે રઝિયા સુલતાન બીજું છે મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે તો જવાબમાં આવશે મોહમ્મદ તુગલકની ત્રીજું છે હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું તો જવાબમાં આવશે ઇબ્રાહીમ લોદી ત્યારબાદ ચોથું છે હું હરિહર રાય અને બુક્કા રાયનો ગુરુ છું તો જવાબમાં આવશે સ્વામી વિધારણ ત્યારબાદ તેમાં સી છે નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો તો તેમાં પહેલું છે ઇલ્તુટિમિસે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી અને અજમેર કર્યું હતું તો તેમાં સાચું વાક્ય બનશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું બીજું છે દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી અયાતમા અને વજીર કહેવાતો તો જવાબમાં આવશે દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો ત્રીજું છે વિજયનગર ભદ્રા અને બ્રહ્મપુત્ર નદીના કિનારે વસેલું છે તો જવાબમાં આવશે વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે ચોથું છે મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કમજોર અને મજબૂત થઈ હતી તો જવાબમાં આવશે મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી ત્યારબાદ જોઈએ તેમાં પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો તેમાં પહેલું છે કાળમાં દિલ્હી પર કયા પાંચ વંશોનું શાસન હતું તો જવાબમાં લખશું કાળમાં દિલ્હી પર ગુલામ વંશ ટુગલંક વંશ ખલજી વંશ સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું બીજો પ્રશ્ન છે કુટુંબ મિનાર કયા સ્થળે આવેલો છે તે કેટલા માળનો બનેલો છે તો જવાબમાં આવશે કુટુંબ મિનાર દિલ્હીમાં આવેલો છે તે પાંચ માળનો છે ત્રીજો સવાલ છે દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી તો જવાબમાં આવશે દિલ્હીમાં સલ્તનતની સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી ચોથો પ્રશ્ન છે પાણીપતનો પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો જવાબમાં આવશે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું પાંચમો પ્રશ્ન છે સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો તો જવાબમાં આવશે સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં સેના વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થતો હતો છઠ્ઠો પ્રશ્ન છે ટુકલંક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા તો જવાબમાં આવશે ટુકલંક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ જૈનપુર ફિરોઝપુર ફતેહબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા ત્યારબાદ તેમાં સાતમો પ્રશ્ન છે હરિહર રાય અને બુક્કા રાય કયા વંશના શાસકો હતા તો જવાબમાં આવશે હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના શાસકો હતા આઠમો પ્રશ્ન છે કૃષ્ણદેવ રાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી તો જવાબમાં આવશે કૃષ્ણદેવરાય વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી હતી નવમો પ્રશ્ન છે વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો તો જવાબમાં આવશે વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં થયો હતો દસમો પ્રશ્ન છે બહમની સામ્રાજ્ય કયા કયા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું તો જવાબમાં આવશે બહમની સામ્રાજ્ય બીજાપુર ગોલકોંડા બીડર અહમદનગર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયું હતું ત્યારબાદ તેમાં બી છે બંધ બેસતા જોડકા રચો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વિભાગ અ અને વિભાગ બ આપેલા છે તેમાં આપણે યોગ્ય રીતે જોડકા જોડવાના છે તો તેમાં પહેલું છે ઇલ ટુટી મિસ તો તેની સામે જવાબમાં આવશે રઝિયા સુલતાનના પિતા બીજું છે અલ્લાઉદ્દીન ખલજી તો જવાબમાં આવશે ડાંગ અને ચહેરાની પદ્ધતિ શરૂ થઈ ત્રીજું છે મોહમ્મદ બિન તુગલક તો જવાબમાં આવશે ચહલગાનનું વિસર્જન કર્યું ચોથું છે ઇબ્રાહિમ લોધી તો જવાબમાં આવશે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક પાંચમું છે ગ્યાસુદ્દીન બલબન તો જવાબમાં આવશે દિલ્હીથી દોલતાબાદ રાજધાની ફેરવી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તેમાં પેલું છે વઝીર તો જવાબમાં લખશું સલ્તનતકાળમાં સુલતાનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો તે તંત્રનો વડો હતો બીજું છે ઇક્તા તો જવાબમાં લખશું સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું એકતાનો વહીવટકર્તાને એક ઇક્તેદાર કહેવાતો ત્યારબાદ તેમાં બીચે નીચેના વિધાનો માટે કારણો આપો તેમાં પેલું પેલું છે ઇલ્તુતિમિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે તો જવાબમાં લખશો કારણ કે ઇલ્તુતિમિશે પોતાના પુત્રમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી બીજું છે ટોઘલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે તો જવાબમાં લખશો કારણ કે સન તેરસો અઠ્ઠાણું નવ્વાણુંમાં તૈમુરલંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ત્રીજું છે મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી કારણ કે તો જવાબમાં લક્ષ્યું મોહમ્મદ શાહ ત્રીજાનો વઝીર મોહમ્મદ ગવા હતો તેને સમક્ષ વહીવટી તંત્રની રચના કરી હતી આમ મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી ત્યારબાદ તેમાં ચોથો પ્રશ્ન છે કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે તો જવાબમાં લખશું કૃષ્ણદેવના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાસઠના તાલીકોટીના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલી સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું ત્યારબાદ તેમાં જોઈએ પ્રશ્ન નંબર પાંચ એ ટૂંકનો લખો તેમાં પેલું છે રઝિયા સુલતાન તો તેમાં લખશું રઝિયા સુલતાના ઇલ્તુટીમીશની કાબેલ પુત્રી હતી

તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી રઝિયામાં કુશળ રાજકર્તા તરીકેના બધા ગુણો હતા તે નિડર અને શૂરવીર હતી તેણે બળ સ્વબળે દિલ્હીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો તે સમયે દિલ્હીના દરબારમાં અમીર ઉમરાઓનું ખૂબ વર્ચસ્વ હતું પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે તે આ રૂઢિચુસ્ત અમીર ઉમરાઓને અપમાનજનક લાગ્યું આથી તેમણે રઝિયા પાસેથી સત્તા આંચકી લેવા તેની વિરુદ્ધ બળવાનો શરૂ કર્યા આમ અમીર ઉમરાઓની સત્તા લાલસાને કારણે રઝિયા સુલતાનના શાસનનો અંત આવ્યો ત્યારબાદ એમાં બીજું છે વિજયનગર સામ્રાજ્ય તો તેમાં લક્ષ્યું હરિહરરાય અને બુકારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણના નામ પદથી વિદ્યાનગર તરીકે ઓળખાયું પાછળથી તેમના સામ્રાજ્યની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ સાલુ વંશ તુલુ વંશ અને અરવિંદુ વંશ શાસન કર્યું હતું તુલુ વંશના કૃષ્ણદેવ નામનો શક્તિશાળી શાસક થઈ ગયો ત્યારબાદ એમાં ત્રીજું છે કૃષ્ણદેવ રાય તો તેમાં લક્ષ્યું કૃષ્ણદેવરાય રાય તુલમ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો તેણે શાસન દરમિયાન અનેક વિજય મેળવ્યા હતા તેણે રાજ્યના તંત્રને સંગીત બનાવ્યું હતું તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું કૃષ્ણદેવ રાય પોતે વિધાન હતો તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો તેને આ મુક્ત નામનો ગ્રંથ લખ્યો હતો તેને અનેક કવિઓને રાજાશ્રમ આપ્યો હતો કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા ત્યારબાદ તેમાં ચોથું છે સલ્તનત કાલના સ્થાપત્યો તેમાં લખ્યું પેલું છે સુલતાન કુતુબુદ્દીન બકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી બીજું છે તેણે દિલ્હીના મશહૂર મસ્જિદના નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારાઓ એક જ માળ બાંધી શકાયો હતો કુતુબુદીરના અવસાન પછી તેના જમાય ઇલ્તુતમીસે કુટુંબ મિનારનું બાંધકામ પૂરું કરાવ્યું હતું ત્રીજું છે કુતુબુદીર એ બકે અજમેરમાં ઢાઇ દિનકા ચોપડા નામની મસ્જિદ બંધાવી હતી ચોથું છે સુલતાન ઇલ્તુતમિશના સમયમાં હોજ એ શમી શમી ઈનગા અને સુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા પાંચમું છે અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો શ્રી કિલ્લો શ્રીનગર અને હોઝે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા છઠ્ઠું છે ટુગલક વંશના શાસન દરમિયાન ટુગલંકાબાદ ઇરોઝાબાદ હિસાર જૌનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા સાતમું છે સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બદખાનનો ગુબજ બડા ગુબજ મોટી મસ્જિદ શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્થાનાંગરો મકબરા પુલો સરાઈબો બગીચાઓનું નિર્માણ થયું હતું ત્યારબાદ તેમાં છે પ્રશ્ન નંબર છ નીચે આપેલ નકશામાં ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવો જેમાં પહેલું છે અહમદનગર દિલ્હી ગોલકોંડો અજમેર અને દોલતાબાદ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ભારતનો નકશો આપેલા છે તેમાં આપણે અહમદનગર દિલ્હી ગોલકોંડા અજમેર અને દોલતાબાદ દર્શાવવાના રહેશે ત્યારબાદ તેમાં જે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તેમાં પેલું છે તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંગ તૈયાર કરો તો જવાબમાં લખશું અમારો જિલ્લો સુરત છે અમારા જિલ્લાની અંદર ઘણા બધા પ્રવાસન સ્થળો છે જેવા કે ઉભરાટનો દરિયા કિનારો ડુમ્મસનો દરિયા કિનારો સુવાલીનો કિનારો આ ઉપરાંત ઘણા દેવસ્થાનો આવેલા છે જેવા કે ગલતેશ્વર મહાદેવ સાંકળી સ્વામિનારાયણ સંપ્રદાય આ ઉપરાંત સુરત એરપોર્ટ સુરતનું સાયન્સ સિટી ભવન એકવેરિયમ તેમજ ઘણા બધા સ્થળો અમારા જિલ્લાની અંદર છે ત્યારબાદ તેમાં બીજો છે નીચે આપેલ ખાનામાં દિલ્હી પાંચય વંશના સ્થાપક પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખો તેમાં છે સ્થાપક તેમાં ખલજી વંશમાં જલાલુદ્દીન ખલજી ટુગોલંક વંશમાં ગિયાસુદ્દીન તુઘલક સૈયદ વંશમાં ખીજુ ખાને અને લોદી વંશમાં બહલોલ લોદી ત્યારબાદ પ્રમુખ શાસકોમાં ગુલામ વંશમાં કુતુબુદ્દીન એબક ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજી ટુગલંક વંશમાં મોહમ્મદ બીન ટુઘલક સૈયદ વંશમાં ખીજુ ખાને લોદી વંશમાં બહલોલ લોદી ત્યારબાદ અંતિમ શાસકોમાં ગુલામ ગુલામવંશમાં ગ્યાસુદ્દીન વંશમાં અલાઉદ્દીન ખલજી ટુલંક વંશમાં ફિરોજ શાહ ટુઘલક સૈયદ વંશમાં ખીજખાને અને લોદી વંશમાં ઇબ્રાહિમ લોદી વંશ ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે લોક ઉપયોગી સ્થાપત્યો વિશે જણાવો જેમાં પેલું છે ઝોપડા તેનો સમયગાળો છે અગિયારસો ને નવ્વાણું અને તે બંદકી કરવા બીજું છે સીરી કિલ્લો તેનો સમયગાળો છે તેરસો ત્રણ અને તે વિદેશી આક્રમણ બચવા માટે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપાયેલ છે તેને શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ચોરસ આપેલું છે તેમાંથી આપણે મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્યોના નામ શોધવાના રહેશે તો તેમાં જોઈએ મધ્યકાલીન શાસકોમાં છે કુતુબુદ્દીન એબક ઇલ્મીશ બહલો લોદી મોહમ્મદ બિન તુગલક અને અલ્લાઉદ્દીન ખલજી જ્યારે મધ્યકાલીન સ્થાપત્યોમાં છે ધાઇ કા ઝોપડા મોઢની મસ્જિદ કુતુબ અને અલાઈ દરવાજો તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો